છેતરપિંડી કરનાર ગઠિયાઓએ પોલીસે ઝડપી પાડ્યો છે, જોકે પોલીસે આરોપીઓ પકડ્યા ત્યારબાદ ગુનાઓ દાખલ કર્યા છે. ડિંડોલીના ભિખન પાટીલ 30 ડિસેમ્બર નીલગીરી સર્કલ પાસે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમનાથી રૂપિયા નહીં ઉપાડતા અજયણાને મદદ કરવાનું કહેતા તેણે કાર્ડ લઈને પિન નંબર જાણી લીધો હતો. ત્યારબાદ નજર ચૂકવી અજયણાને કાર્ડ બદલી 50,000 રૂપિયાના ભિખનના ખાતામાં એટીએમમાંથી ઉપાડી લીધા હતા. ભેસ્તાનનો અમિત પ્રધાન 12 જાન્યુઆરીને ભેસ્તાનમાં સ્ટફમાંથી રૂપિયા ઉપાડવા ગયો હતો. રૂપિયા ન ઉપાડતા અજયણાએ બીજી વખત કાર્ડ નાખવા કહી પિન જોઈ લીધો હતો અને વાતમાં કાર્ડ બદલી ત્યાર બાદ 7,500 રૂપિયા ઉપાડી લીધા હતા. અમિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધોરાજના વલ્લભ જાની સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે BOBમાં ગયા ત્યારે અજાણાને મદદ કરવાના બહાને વાતોમાં ફસાવી પિન નંબર મેળવી કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ તેમના ખાતામાંથી 7,000 રૂપિયા ઉપાડી લીધા હતા. વલ્લભભાઈએ મધેરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત. એટીએમ મશીનમાં પૈસા ઉપાડવામાં મદદ કરવાને બહાને પાસવર્ડ ચોરી અને એટીએમ કાર્ડ બદલી અને એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવાની જે આંતરરાજ્ય ગુના આચરતા ઈસમ, જેનું નામ છે સંતોષ યાદવ, અહીંયા સુરતમાં એનું રહેઠાણ છે ભેસ્તાન અને મૂળ વતન એનું ઉત્તર પ્રદેશ છે, તો તેને SOG શાખા દ્વારા ઝડપી પાડેલ છે. જેમની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ કુલ 39 અને રોકડા રૂપિયા 22,300, એક મોબાઈલ ફોન અને કુલ આમ 26,300નો મુદ્દામાલ પણ રિસીવ કરવામાં આવેલો છે. અને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 5 ગુના એમની પાસેથી શોધી કાઢવામાં આવેલા છે. હવે આ ગેંગની MO આપણે જોઈએ તો ખાસ કરી અને એટીએમ જે હોય સેન્ટર ત્યાં ઊભા રહે અને કોઈ એવા વ્યક્તિઓ એમને જોવામાં આવે કે આ લોકોને એટીએમ કાર્ડનો યુઝ કરતા નથી આવડતું, તો તેઓને મદદ કરવાને બહાને સિફતથી તેમની પાસેથી પિન નંબર જાણી લેતા અને પછી એની જેવું જ દેખાતું કાર્ડ જે છે એ અદલાબદલી કરી લેતા હતા. તો એ રીતે ગુનાને અંજામ આપતા હતા. હવે આ તબક્કે જાહેર જનતાને હું અપીલ કરું છું કે જ્યારે પણ એટીએમ ની અંદર તમે પૈસા ઉપાડવા માટે જાઓ ત્યારે મહેરબાની કરીને કોઈ પણ અન્ય વ્યક્તિ ઊભા હોય તો તેની હાજરીમાં તમે પિન નંબર એન્ટર કરશો નહીં, કોઈને પણ પોતાનો પિન નંબર જણાવશો નહીં, અને ક્યારેક પણ કંઈ પણ શંકાસ્પદ લાગે કે પોતાનું કાર્ડ બદલાઈ ગયું છે કે એવું કાંઈ પણ, તો તરત જ એ કાર્ડ જે છે એને બેંકમાં જાણ કરી અને તમે બ્લોક કરી દો અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરો. અને આવા કિસ્સામાં આ રીતે આપણે અગમચેતી વાપરી અને ફ્રોડ થતું અટકાવી શકાય છે. કેટલા ગુનાઓ ઉકેલાયા છે? કુલ 5 ગુનાઓ ઉકેલાયા છે.